હવે વાત કરીશું બનાસકાંઠા જિલ્લામાં થયેલી મેઘરાજાની એન્ટ્રીની. તો જિલ્લામાં બુધવારે સાંજ બાદ અનેક સ્થળો પર વરસાદ નોંધાતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે રાત્રે અનેક જગ્યા પર હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં પણ માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં 40 મિલીમીટર વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ ઉપરાંત થરાદના એસટી ડેપોના વર્કશોપમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આજે યાત્રાધામ અંબાજીમાં ગુજરાતના ગૃહમંત્રી માતાજીના દર્શન કરીને નીકળ્યા બાદ અંબાજીમાં પણ સાંજ પડતા જ તેજ પવન સાથે વરસાદનું આગમન થયું હતું અને અંબાજીમાં સાંજે ધોધમાર વરસાદ ખાબકતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી હતી. બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ થતાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે. છેલ્લા 20 દિવસથી વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગઈકાલ સાંજથી જ અલગ અલગ વિસ્તારોમાં ધીમા ધોરે વરસાદ થયો હતો, જેમાં અમીરગઢ પંથકમાં પણ 24 કલાક દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેમાં આજે વહેલી સવારે વરસાદી ઝાપટું પડતા જ ચલોત્રા પાસે આવેલ રેલવે નાળામાં પાણી ભરાઈ ગયું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રેલવેના નાળામાં 3 ફૂટ જેટલું પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નાળું બન્યું ત્યારથી જ દર વર્ષે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા નાળામાંથી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા કરાઈ નથી, જેના કારણે દર વર્ષે ચોમાસામાં અહીંના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. નાળામાં પાણી ભરાઈ જવાના કારણે અંદાજે 10 જેટલા ગામના લોકોએ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આજે વહેલી સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. ભાભરમાં માત્ર કલાકમાં 61 મિલીમીટર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને ભાભરના વાવ રોડ પર આવેલી લાયન્સ ક્લબ હોસ્પિટલ પાસે પણ ગાયક સર્કલ પર પાણી ભરાઈ જતા રાહદરોએ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આજે થયેલા વરસાદે ભાભર નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પોલ ખોલી નાખી હતી, તો બીજી તરફ ભાભર તાલુકાના ગ્રામ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ભાભર તાલુકાના શણવા ગામના ખેડૂત માટે આફત સમાન વરસાદથી વીજળી પડતા પરિવારને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શણવા ગામના પટેલ જગાભાઈ માધાભાઈના ખેતરમાં લીમડાના ઝાડ નીચે બાંધેલા પશુ પર વીજળી પડતા ગાય અને ભેંસને બંનેને પશુઓના મોત થયા છે. પશુપાલકનો વ્યવસાય કરતો ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ગઈકાલે વરસાદી વાતાવરણ હતું ને સવારે 5:30 વાગ્યાથી ગાજવીજ સાથે વીજળી પડતા અમારા ભાઈ પટેલ જગાભાઈ મગાભાઈની એક ગાય અને એક ભેંસ મૃત્યુ પામેલ છે. બહુ ગરીબ પરિસ્થિતિ હતી અને પશુપાલનનો ધંધો એ કરે છે અને બધો એમનો આધાર વ્યવહારો બધા પશુપાલનથી થતા એમાં ખેડૂતને બહુ મોટું નુકસાન છે. ગાય અને ભેંસ બે મૃત્યુ પામ્યા છે.